નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 9 જુલાઈ 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો કે જેથી કરીને તમને સમયસર અપડેટ મળતી રહે. આજનો પહેલો પ્રશ્ન, કઈ દેશની સરકારે તાજેતરમાં સરકારી કચેરીઓમાં માસ્ક પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો તેના જવાબમાં આવશે ક્યુનેશિયા, એટલે કે જવાબ આવશે આન્સર એ. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં ભારતના કયા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે જયપુર, એટલે કે આન્સર સી. હવે યુનેસ્કો વિશેની માહિતી મેળવીએ તો યુનેસ્કોનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ છે. અને જયપુરની જો વાત કરીએ તો મહારાજા સવાઈ રામસિંહે ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પ્રિન્સ ઓફ વેલ્સ યુવરાજ આલ્બર્ટના સ્વાગતમાં સમગ્ર શહેરને ગુલાબી રંગથી ઢાંકી દીધું હતું. ત્યારથી જયપુર ગુલાબી શહેર તરીકે ઓળખાય છે. અને આ શહેરની સ્થાપના કોણે કરી હતી? તો કે સવાઈ જયસિંહ દ્વિતીયે કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન, કઈ સ્વદેશી મિસાઇલની મારક ક્ષમતા 290 કિલોમીટરથી વધીને 500 કિલોમીટર થઈ છે? તો તેના જવાબમાં આવશે બ્રહ્મોસ, અને તે સ્વદેશી મિસાઇલ છે. અને એને પહેલાં 290 કિલોમીટર હતું મારક ક્ષમતા, હવે 290 કિલોમીટરથી વધારીને 500 કિલોમીટર થઈ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સદસ્યતા પર્વ 2019 કયા સ્થળેથી શરૂ કર્યું? તો તેના જવાબમાં આવશે વારાણસી, એટલે કે આન્સર સી. અને તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ બન્યા છે. કઈ રાજ્ય સરકારના નાયબ મુખ્યપ્રધાન સહિતના તમામ 21 મંત્રીઓએ પોતાના અધ્યક્ષને રાજીનામું આપ્યું છે? તો તેના જવાબમાં આવશે કર્ણાટક, કે ત્યાં 21 મંત્રીઓ પોતાના અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. હવે ત્યાંના મુખ્યમંત્રીની જો વાત કરીએ તો મુખ્યમંત્રી છે એચડી કુમારસ્વામી, ત્યાંની રાજધાની છે બેંગલુરુ, અને ત્યાંના રાજ્યપાલ વજુભાઈ વાળા, જે આપણા ગુજરાતી છે. ત્યારબાદ પબજી ગેમ પર બેન લગાવનાર 5મો દેશ કયો બન્યો? પબજી ગેમ ઉપર બેન લગાવનાર 5મો દેશ જોર્ડન બન્યો. ત્યારબાદ ભેલના સીએમડી કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે આન્સર એ, એટલે કે નલિન સિંઘલ. ભેલનું પૂરું નામ જોઈએ તો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ BHEL, અને તેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, કઈ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઓપરેશન સુદર્શન શરૂ કરવામાં આવ્યું? તેના જવાબમાં આવશે ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર સુદર્શન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આમ અહીં આપણે આજે 9 જુલાઈ 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. 8 જુલાઈ 2019 રોજ બનેલી તમામ ઘટનાઓ આપણે આ વિડીયોમાં જોઈ. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ બધા જ વિડીયોની જો તમારે PDF જોઈતી હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર ઉપર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.